નમસ્કાર, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું રવિ નાઈ. સમાચાર જોતા પહેલા નજર કરીએ આજના ટોપ હેડલાઇન્સ પર. પાલનપુરના સુખબાગ રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિકોએ વિરોધ કરતા પાણીના નિકાલ માટે ગયેલી પાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી. પાલિકાના વિપક્ષ નેતાએ પાણીના નિકાલ માટે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. પાલનપુરના ગઢ ખાતે દીપડો દેખાડતા લોકોમાં ભયનો માહોલ. પંચાયત અને ફોરેસ્ટની ટીમ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરાઈ. લાખણી તાલુકાના પૂર્વ સરપંચને જિલ્લા વિકાસ અધિકારીનું તેડું. સરપંચ કાર્યકાળ દરમિયાન વિવિધ કામોમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવતા ડીડીઓએ કારણદર્શક નોટિસ ફટકારી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. જલોત્રા ખાતે આવેલા પહાડોમાં વનરાજી ખીલી ઉઠતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા. પાલનપુર શહેરમાં પડવાના વાંકે ઉભેલી ઇમારતો ઉતારવા ઉઠી માંગ. ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવા શહેરીજનોમાં ઉઠી માંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુર સુખબાગ વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી. મોટા ઉપાડે જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે નવીન રોડ બનાવવાનું કરાયું હતું ખાતમુહૂર્ત. પાણીના નિકાલ માટે જેસીબી સાથે તંત્ર પહોંચતા સ્થાનિકોએ કર્યો વિરોધ. પાલિકાના વિરોધ પક્ષના નેતાએ ઉપવાસ પર બેસવાની ઉચ્ચારી ચીમકી. પાણીના નિકાલ કરવા જેએસબી સાથે તંત્ર પહોંચતા સ્થાનિકોએ કર્યો હતો વિરોધ. પાલિકાના વિરોધ પક્ષના નેતાએ ઉપવાસ પર બેસવાની ઉચ્ચારી ચીમકી. પાલનપુર શહેરના સુખબાગ રોડ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગુમાસી બાપુના હસ્તે નગરપાલિકાના હસ્તે 90 લાખની ગ્રાન્ટમાં સુખબાગ રોડ નવીન માર્ગ બનાવવાનું પ્રમુખ દ્વારા મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં પડેલા વરસાદમાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે આજે પાણીના નિકાલ માટે તંત્ર જેસીબી સાથે પહોંચતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની ટીમને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. સમગ્ર બાબતે નગરપાલિકાના વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે જણાવ્યું હતું કે નગરપાલિકાના શાસકો દ્વારા મોટા ઉપાડે જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે આ નવીન માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું અને આ પ્રસંગે પાલિકા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વાસ અપાવ્યો હતો સ્થાનિક પ્રજાને નવીન માર્ગ બહુ જલ્દી બનાવી દેવામાં આવશે. જ્યારે આજે આટલા લાંબા સમય થવા છતાં પણ પરિસ્થિતિ એના એજ ઉપરથી ચોમાસામાં સ્થાનિક લોકોની હાલત ખૂબ દયનીય સ્થિતિમાં આવી જવા પામી છે. ચોમાસાની શરૂઆતમાં જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો આગામી સમયમાં ભારે વરસાદમાં આ વિસ્તારની શું હાલત થશે. જ્યારે આ સંદર્ભે સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભાજપના નગરસેવક દ્વારા પણ અનેક ઉગ્ર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા શાસકોના પેટનું પાણી હલતું નથી. આ વિસ્તારમાં 24 કલાકમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિકો સાથે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. એ સુખબાગ રોડ ઉપર જે નવો રસ્તો બનાવ્યો ત્યાંથી તે માવી ટેકરીના ઉપરથી જે પાણી આવે છે ઊંચાણવાળા ભાગથી, એટલે રસ્તાના અમુક પોર્શનમાં પાણી ભરાઈ જાય છે અને તેને કારણે ત્યાંથી જે અવર જવર કરે છે લોકોને તકલીફ ઊભી થાય છે. નગરપાલિકાએ આજે સવારે ત્યાં આગળ એક કેચી કરવા માટે માણસોને મોકલેલા હતા, પરંતુ ત્યાં આસપાસના અમુક રહીશો દ્વારા અથવા તો બીજા કોઈ તત્વો દ્વારા નગરપાલિકાની અંદર જેસીબી ઉપર પથ્થરમારો કરવામાં આવેલો હતો અને તેને કારણે કામકાજ થઈ શકેલું નહોતું. અત્યારે હાલમાં નગરપાલિકાની ટીમના એન્જિનિયર વિભાગ પીડબ્લ્યુડી વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે ગમે તે રીતે અન્ય કોઈ પ્રકારે પણ આ સમસ્યાનો હલ થતો હોય તો તે કોઈ પણ પ્રકારનો ઉપાય અજમાવી અને આ જગ્યાએ પાણી ના ભરાઈ રહે અથવા તો પાણી સંપૂર્ણપણે ઓછું થાય તે માટેની તાત્કાલિક પગલાં ભરે. ગણેશપુર અંબાવાડીમાં પણ આનો જ પ્રશ્ન છે, ત્યાં દર વર્ષે પાણી ભરાય છે સામાન્ય વરસાદ. અહીંયા આગળ પાણીનો પ્રશ્ન હલ કર્યા બાદ ગણેશપુરા અંબાવાડી જે પ્રશ્ન છે એ પણ હલ કરવામાં આવશે. જે લોકો પથ્થરમારો કરે છે એના પર કોઈ કાર્યવાહી થશે? ના, એટલે કામગીરી પછી નગરપાલિકા સ્થગિત જ કરી દીધેલી હતી. અત્યારે જો ફરીથી આવી કોઈ બિના બનશે તો નગરપાલિકા ચોક્કસ એ લોકો સામે ફોજદારી ફરિયાદ કરવાનો આગ્રહ રાખશે. હા, હમણાં કીધું એમ જ કે આ જે પાણી ભરાઈ રહ્યું છે વર્ષોથી આ પાણીની સમસ્યા થાય છે. હવે અહીં હમણાં સુખબાગ રોડ બનાવ્યો એ પણ પૂર્ણ ઢાળમાં જ બનાવેલો છે કે જેથી કરીને ક્યાંય પાણી ના ભરાય, પરંતુ હનુમાન ટેકરીનો જે વિસ્તાર છે એ અતિશય ઊંચો છે અને આ ભાગ છે અતિશય નીચો થઈ જાય છે એનાથી. એટલે એની બાજુમાં કોઈ કેચી બનાવીને અથવા તો કોઈક નીક બનાવીને અથવા તો કોઈ અન્ય પ્રકારે થતું હશે, પણ કોઈ પણ પ્રકારે આ સમસ્યાનો હલ કરી દેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ વર્ષે માત્ર 7% વરસાદ જ ધાનેરા તાલુકામાં પડતા વાવણી બાદ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા તાલુકામાં 1000 થી 1200 ફૂટ જેટલા પાણીના તળ ઊંડા ગયા છે. 1200 ફૂટ ઊંડા બોર બનાવવા છતાં પણ ખેતીને પૂરતું પાણી મળતું નથી. પાણીના તળ ઊંડા જવાના લીધે ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ઉનાળુ સિઝન ફેલ થઈ હતી. ખેડૂતો ચોમાસું સારું રહેશે તેવી આશાએ ખેડૂતોએ વાવણી તો કરી લીધી છે, પરંતુ વાવણી બાદ પૂરતો વરસાદ ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં આષાઢી બીજ પછી ખેડૂતો વાવણી કરતા હોય છે. ધાનેરા તાલુકામાં ચોમાસુ સિઝનમાં મોટાભાગે બાજરીનું વાવેતર થતું હોય છે. ખેડૂતો દ્વારા બાજરીનું વાવેતર પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ વાવણી બાદ માત્ર 7% જેટલો વરસાદ જ આ વર્ષે, જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ધાનેરા તાલુકામાં દર વર્ષે સરેરાશ 610 મિલીમીટર વરસાદ ચોમાસા દરમિયાન વરસતો હોય છે, પરંતુ આ વર્ષે માત્ર 45 મિલીમીટર વરસાદ જ વરસ્યો છે. સિઝનનો 7% જ વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અને ખેડૂતોને માનીએ તો જો 10 દિવસ સુધી સારો વરસાદ ન થયો તો ઉનાળુ સિઝનની જેમ ખેડૂતોને ચોમાસું સિઝન પણ ફેલ જશે. ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવશે. બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકામાં ભૂગર્ભ તળ ઊંડા જતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની કાગડોળે રાહ જોઈને ખેડૂતો બેઠા હતા, પરંતુ આ વર્ષે વાવણી કર્યા બાદ પણ પૂરતો વરસાદ ન વરસ્યો તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. સાહેબ, વાવણી મણાલ કરીએ, બાજરી પહેરીએ, ઘાસચારા આરું, પણ મે નહીં થતો. એના હિસાબથી મૂળ બળી બળીને જાય, માપરો વરે હોદણ થોડકું, લગાર પરી માપરો વરે આવે તે આનું મૂળ દો દાડા મહિને આવે તો બળી ધોંધ થતું રહેશે. સિઝન ફેલતા વાળીએ મારા પાસે 13-14 વીઘે જમીએ, માપરો થશે ધોંધ ધોંધ કે કોઈ નથી થતું. મેં આવે તો કોઈ હે નહીં, મેં આવશે તો એ તળપણી ઉડે તારી લાઇટ કોઈ પેલું થતી એ નીકળી. પાલનપુર શહેરમાં આવેલા માનસરોવર તળાવમાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર શહેરમાં આવેલા માનસરોવર તળાવમાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં માનસરોવર તળાવના કિનારે લોકોના ટોળા એકત્ર થયા હતા. ત્યારે પોલીસે લાશનો કબજો મેળવી મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. ડીસા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા વેપારીઓ સહિત મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા. ડીસા શહેરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જે બસ સ્ટેન્ડ સમગ્ર ઉત્તર ગુજરાતમાં નંબર 1 ગણાતું હતું, પરંતુ સમય જતાં નવા બસ સ્ટેન્ડને કોઈની નજર લાગી ગઈ હોય તેમ દિન પ્રતિદિન બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે અસુવિધાઓ ઊભી થઈ રહી છે. બસ સ્ટેન્ડ સત્તાધીશો જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારી મિલકતોની જાળવણી કરવામાં જિલ્લા એસટી વિભાગ દ્વારા કોઈ રસ ન લેતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ફરીથી નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની સામે ગટરના ગંદા પાણી ઉભરાઈ જતા ગંદકીથી ખદબદી ઉઠી ગયું છે, જેને લઈને બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરો અને વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા હોય તેવું દેખાઈ રહ્યું છે. નગરપાલિકા અને એસટી ડિવિઝન એકબીજા પર જવાબદારી ઢોળી છટકવાની બારીઓ શોધી રહ્યા છે. જ્યારે નવા બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર પાણીનો બોર ફેલ થઈ જતા બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરો પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એસટી ડેપો દ્વારા પાણીના ટેન્કર મારફતે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, પરંતુ મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા સરકારનું સપનું પોકળ સાબિત થઈ રહ્યું છે. સરકાર દ્વારા જાહેરાત માટે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યા છે અને સરકારી કાર્યક્રમમાં એસટી બસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ જ બસ સ્ટેન્ડમાં જનતા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા એસટી ડિવિઝનને જાણે ડીસા નવા બસ સ્ટેન્ડમાં સુધારા માટે કોઈ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે તાત્કાલિક અસરથી ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડમાં જાળવણી કરી મુસાફરો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આગળ આવે અને વર્ષો જૂના ગટરના ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, સાથે સાથે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ડીસાના શહેરીજનો અને બસ સ્ટેન્ડમાં મુસાફરી કરતા મુસાફરો સાથે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બાબર પંથકમાં 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ ચોથા દિવસે જોરદાર વરસાદ વાવણી લાયક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બાબર પંથકમાં અષાઢી બીજના દિવસે વરસાદની શરૂઆત થઈ હતી. 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. આજે ચોથા દિવસે ગરમીના ઉકળાટ બાદ ચોમાસું જામ્યું હોય તેવું વાતાવરણ થતાં વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા પર અવરજવર કરતા લોકો સાથે વાહન ચાલકોની હાલાકી પડી રહી છે. વરસાદ પડતા ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી લોકોને રાહત મળી. સરહદી વિસ્તારમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદ કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત. આજ રોજ થરાદની મુખ્ય કેનાલમાં કોઈએ મોતની છલાંગ લગાવી હોવાનું જાણવા મળતા થરાદ ફાયર ટીમને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. થરાદ કેનાલમાં લાશ મળવાનો સિલસિલો યથાવત. આજ રોજ થરાદની મુખ્ય કેનાલમાં કોઈ મોતની છલાંગ લગાવી હોવાનું જાણવા મળતા થરાદ ફાયર ટીમને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. 38 મિનિટ બાદ યુવતીનું મૃતદેહ મળી આવ્યો હતો. દરિયાબેન પ્રકાશભાઈ પઢિયાર નામની યુવતી ઉંમર વર્ષ આશરે 23 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. કોઈ પડી હોવાની ખબર પડતી કેનાલ પર લોકો દોડી આવ્યા હતા. ગઢ ખાતે પટોસણ રોડ પર દીપડો જોવા મળતા ચકચાર મચી. ખેતરોમાંથી દીપડો પસાર થયો હોવાના નિશાન જોવા મળ્યા. ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી.
पालनपुर तालुकाना गढ़ खाते पटोसन रोड खाते आवेला खेतरो में दीपड़ो जोवा मळता समग्र विस्तार में दहशतनो माहोल सर्जायो हतो। समग्र घटनानी वात करवामां आवी तो आज रोज गढ़ ग्राम पंचायतना वीसी रामसी सोलंकी ने सवारे 7 वागे पटोसन रोड खाते अल कल्पेशभाई चौधरी नो फोन आवेलो अने जणावेल कि अमारा खेतरना शेडा परथी दीपड़ा जेवुं जंगली प्राणी जोवा मळ्युं छे, जेथी सरपंचने जाण करशो तेथी ग्राम पंचायतना वीसी रामसी सरपंचने जाण करता सरपंच वती बेचरभाई बुटका अने रामसी सोलंकी घटनास्थळे पहोंची तपास हाथ धरी हती। त्यारे जंगली पशुना पग जोवा मळता फॉरेस्ट विभागने जाण करी हती। त्यारबाद फॉरेस्ट विभागनी टीम घटनास्थळे आवी पहोंची हती, जेमां फॉरेस्ट विभागना वेटरनरी डॉक्टर जितेन्द्र भट्टोल द्वारा खेतरोमां ज्यांथी आ जंगली प्राणी पसार थयुं हतुं त्यां तपास करता खेतरोमां पड़ेला निशान दीपड़ाना पगना होवानुं जणाव्युं हतुं अने गाम लोकोने सावचेती राखवा माटेनी अपील करी हती। त्यारे ग्रामीण विस्तारमां अचानक जंगली प्राणी आवी जवानी घटनाथी लोकोमां भયનો માહોલ જોવા મળ્યો હતો। ग्राम पंचायत की समग्र टीम द्वारा पण सतत दीपड़ा की शोधखोल की कामगिरी हाथ धराई हती। हूँ सवारे घरे हतो अने सवारे 7-1 वाग्या सुमारे गढ़ गाम मांथी कल्पेश भाई चौधरी नामना युवक एक फोन आयो के रामसिंह भाई जल्दी तमे कोई पंचायत ने टीम ने फॉरेस्टर ने मोकलो, अमारा कुवा ने आजूबाजू एक जानवर फरे। एटले मैं कीधु कई भूंड भूंड हे तो हे ना के लिए जानवर है, कहीं जंगली जानवर है, अमने डर लगे एटले तमे पंचायत टीम ने मोकलो। तो मैं आ बाबते तात्कालिक सरपंचने फोन कर्यो अने सरपंचशी अने हूँ पोते स्थल पर गया। स्थल पर अमे तो जोयुं तो एना जंगली जानवरना पग पण छे अने रीतसरना जे आजूबाजू कूवा उपर त्यो फरेलू छे अने आजु हाल वघू छे जे तळावनुं तळावनी पाळे छे त्यो एना पग वधारे छे अने એટલામાં હશે છુપાયેલું હોય એવું અમને અનુમાન લાગે છે। સવારે 8 વાગે મારી પર ગઢ વિશે રામસિંહભાઈ સોલંકીનો ફોન આવેલો। એમને મને કીધેલું કે બેચરભાઈ આપણા ગઢની અંદર દીપડો આવ્યો છે, એવા અમારે કલ્પેશભાઈ ચૌધરી અને હીરાભાઈ ચૌધરીનો મારા પર ફોન આવેલો, બરાબર। એટલે તેમણે મને જાણ કરી, હું અને રામસિંહભાઈ ત્યાં સ્થળ ઉપર જોયું, સ્થળ પર જોઈને જે પગના નિશાન હતા એ પગના નિશાન અમે જોયા અને આજુબાજુમાં જેને જોયું તો એમને અમે પૂછ્યું કે ભાઈ શું કયું જનાવર હતું, તો એ લોકોએ અમને કીધું કે ભાઈ દીપડા જેવું જનાવર હતું એવું અમે રૂબરૂ જોયું। આજે મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર ભટોળ છે, બનાસકાંઠામાં વેટનરી ઓફિસર તરીકે ફરજ આપું છું મારી, અને વન્યજીવના બનાસકાંઠામાં જે બી ઘટનાઓ ઘટે છે, જે બી પ્રશ્નો હોય છે એને તમામ મારા દેખરેખ હેઠળ બધું કામગીરી થતી હોય છે। હવે આજે ગઢ મુકામેથી સવારે મેસેજ એવા વાયરલ થયેલા કે દીપડો ગામમાં આવેલ છે એવા પગના ચિહ્નો વન્ય પ્રાણીના પ્રકાશિત થયેલા અમને જાણવા મળેલ। અમારી બનાસકાંઠાની ટીમ અહીંયા આવેલ, અત્રે પગ અમે જોયેલ છે અને પગ ઉપરથી માલુમ પડે છે કે દીપડાના જ છે, પણ આ દીપડો એ અહીંનો સ્થાનિક નિવાસી નથી। અમે જાતે જાત સવારે 7:30 વાગ્યાના ટાઈમે સવારે કૂતરો બહવા ઢૂક્યા એટલે અમે જઈને જોયું તો એવું જાનવર ચિત્તા જેવું જાતું હતું રહેતું વાડી વાડી, પછી એ રીતે અમને આગળ નીકળ્યું નળિયામ। તમે પછી કોઈને જાણ કરી હતી? અમે આજુબાજુવાળાને જાણ કરી હતી કે કોઈક દીપડા જેવું જાનવર આવે છે તે તમે થોડો સાવધાન રહો। લાખણી તાલુકાના કોટડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને જિલ્લા વિકાસ અધિકારીનું તેડું આવ્યું છે, જ્યારે સરપંચના કાર્યકાળ દરમિયાન વિવિધ કામોમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવતા ડીડીઓને એક કારણદર્શક નોટિસ ફટકારી છે। સરપંચના કાર્યકાળ દરમિયાન વિવિધ કામોમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવતા ડીડીઓએ કારણદર્શક નોટિસ ફટકારી। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કોટડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન ગ્રામ પંચાયતના વિવિધ કામોમાં ગેરરીતિ આચરી ખોટા બિલો બનાવી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ આપી આગામી 11 જુલાઈના હાજર રહેવા માટેનો હુકમ કર્યો છે। લાખણી તાલુકાના કોટડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હરચંદજી વરદાજી કાગ દ્વારા પોતાના સરપંચ સમયના કાર્યકાળ દરમિયાન ગ્રામ પંચાયતમાં વોટર વર્કસના ખોટા બિલો, ગામમાં સફાઈના કામોમાં અને આકારણી રજીસ્ટરમાં ગેરરીતિ કરી હોવાનું ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયત ધારાની કલમ 57 મુજબ ખુલાસો આપવા રૂબરૂમાં હાજર રહેવા માટેની કારણદર્શક નોટિસ ફટકારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। 2020-21-22માં છેલ્લા એકાદ મહિનામાં સાફ સફાઈના કામો, માટીપૂરણ કામો અને બોરના કામોમાં, વિકાસના કામોમાં ખોટે ખોટી વિચારતા કરી, ખોટે ખોટું નાણાંનો વેડફેર કરી, સભંડોળમાંથી ખૂનું નાણું ઉચ્ચાપત કરી, એમના ભાઈના નામે ગણેશજી વરદાજીના કાગના નામે માટી પંચાયત ઘરના પેલા માટીપૂરણ કામ માટે અને કામમાં અને કોઈ બી જગ્યાએ ખોટી ખોટી
નાણું બધું વાપરેલું છે, ડીડીઓ સાહેબને કહ્યું, ટીડીઓ સાહેબની પણ મંજૂરી કોઈ લીધેલી નથી બરાબર, અને આવી આવું જો નાણું આવા જો સરપંચો આવો કામોના ન કરતા જો નાણાંનો આવો પૈસા ખાઈ જતા હોય તો જો સાહેબ શરી જો આવવા માટે શિક્ષકમાં તો આવી કાર્યવાહી ન કરે તો પછી શું થવાનું? આવું તો સરકારમાં શું થતી આવી આવો 15-15 લાખ રૂપિયા સબ ભંડોળમાંથી કોઈ બી કામ કર્યા વગર અમારા ગામમાં આવું કોઈ બી કામ થયેલ જ નથી. હવે સમય થયો છે નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચાર પર. રાજસ્થાનનું પર્યટક સ્થળ માઉન્ટ આબુ વરસાદી માહોલમાં સોળેકળાએ ખીલી ઉઠી છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને આહલાદક વાતાવરણ થઈ ગયું છે, જેના પગલે વાતાવરણ એકદમ ખુશનુમા થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિ તથા વધુ ઓછા અંતરે વરસાદ વરસી રહ્યો છે, જેની અસર ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ જોવા મળી હતી, જેના પગલે ત્યાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 2-3 દિવસથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી રહ્યા છે અને રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના પગલે માઉન્ટ આબુ વરસાદી માહોલમાં સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. વરસાદના કારણે ચારે તરફ વાદળો છવાયા હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. માઉન્ટ આબુની મજા માણવા માટે દૂર દૂરથી પર્યટકો ફરવા માટે આવે છે. હમણાં આવેલા પર્યટકોને આવા વાતાવરણથી ખૂબ જ મજા પડી ગઈ છે, તો આ વાતાવરણનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. પર્યટકોને વરસાદના કારણે ચારે તરફ વાદળો છવાયા હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. પર્યટકો પોતે પણ વાદળમાં ફરતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. આવા વાતાવરણને કારણે અદભુત વાતાવરણમાં પર્યટકો મોજ મસ્તી ભૂમિ ઉઠ્યા છે. રિસાલા બજાર વિસ્તારમાં અજાણે વ્યક્તિનું બીમારીથી મોત નિપજતા સેવાભાવી મનુભાઈ આસનાણી દ્વારા કરાઈ અંતિમ ક્રિયા. જેઓને સરકાર દ્વારા કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા લોકોને સ્વચ્છ રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અનેકવાર અજાણી વ્યક્તિઓ બીમારીમાં સપડાતા સારવાર ન મળતા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે આજે ડીસા રિસારા બજાર વિસ્તારમાં સેવાભાવી સંસ્થા હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોરને જાણકારી મળી કે રિસાલા બજાર વિસ્તારમાં એક બીમાર વ્યક્તિ પડ્યા છે, જેની જાણકારી મળતા હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર સહિત સેવાભાવી મનુભાઈ આસનાની તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બીમાર વ્યક્તિને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કરતા હતા. સેવાભાવી લોકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મરણ જનાર કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના હોવાનું જાણવા મળ્યું હતું અને તેનું નામ ધનાભાઈ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે સેવાભાવી સંસ્થા હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર અને મનુભાઈ આસાની નામ દ્વારા મૃત્યુ પામેલા લાશને હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ ડીસા ધોળિયાકોટ વિસ્તારમાં આવેલ શાંતિધામ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. છાપી પીએસઆઈ એસડી ચૌધરીનો વિદાય સમારંભ અને નવા પીએસઆઈનો સત્કાર સમારંભ યોજાયો. પોલીસ વિભાગના અવિભાજ્ય અંગ તરીકે બઢતી અને બદલી થતી હોય છે ત્યારે છાપી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી ફરજ નિભાવતા શૈલેષભાઈ ડી ચૌધરીની બદલી દાંતીવાડા ખાતે થતા છાપી ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બી આર પટેલની નિમણૂક થઈ હતી. ત્યારે ગુરૂવારના રોજ પીએસઆઈ એસડી ચૌધરીનો વિદાય સમારંભ અને નવીન પીએસઆઈ બી આર પટેલનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં છાપી પોલીસ વિસ્તારના વેપારીઓ, સામાજિક આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત સમગ્ર પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં બંને પીએસઆઈનો શુભેચ્છાઓ પાઠવવા હાજર રહ્યા હતા, જેમાં બંને પીએસઆઈને સાફા પહેરાવી વિશિષ્ટ સન્માન કરાયું હતું. છાપી વેપારી એસોસિએશન તરફથી શાલ, બુકે, ચાંદીની હનુમાનજીની મૂર્તિ અને અંબાજી માતાજીની છબી અર્પણ કરાઈ હતી. છાપી પોલીસ આઉટપોસ્ટના પોલીસ અધિકારીઓ દ્વારા 2 તલવારોવાળું વીરતા દર્શાવતું મોમેન્ટો તમામ પોલીસ સ્ટાફ તરફથી ફૂલહાર, શાલ સહિત પંચધાતુની અંબાજી માતાની મૂર્તિ અર્પણ કરાઈ હતી. સમારોહમાં આવેલ તમામ લોકોએ ફૂલહાર, શાલ ઓઢાડી એસડી ચૌધરી સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ તેઓના 2 વર્ષના કામને બિરદાવવામાં આવ્યા હતા. એસડી ચૌધરી દ્વારા પણ આવેલ તમામ હિતેચ્છુ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહેરની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સતત વિવાદોમાં રહેતી પાલનપુર પાલિકાના કારણે નગરજનો ફરી એકવાર મોતનું સંકટ તોળાઈ રહ્યું છે, જ્યારે પાલિકાના સત્તાધીશો સબ સલામત હોય તેમ ચિંતિત બની બેઠા છે. જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. એટલું જ નહીં, માથે ચોમાસુ છે છતાં જૂની અને જર્જરિત ઇમારતો પડવાના વાકે ઉભી છે, છતાં પાલિકા દ્વારા જે નક્કર કાર્યવાહી ન થતા નગરજનો માથે મોતનું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરના ઢુંઢિયાવાડી, દિલ્હી ગેટ, પથ્થર સડક અને ગુરૂનાનક ચોક નજીક જૂની અને જર્જરિત ઇમારતો ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિ છે. આ ઇમારતો નીચેથી રાત દિવસ લોકોની અવરજવર રહે છે, જે મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. ત્યારે પાલિકાની આળસવૃત્તિ સામે નગરજનો રોષ ઠાળવી રહ્યા છે. એક તરફ હવામાન વિભાગે 7 જુલાઈથી 10 જુલાઈ સુધી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપી છે,
જેથી કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ આપી દીધા છે. તો બીજી તરફ પાલનપુર પાલિકાના સત્તાધીશો જાણે સબ સલામત હોય તેમ નિશ્ચિંત બની એસી ઓફિસમાં બેઠા છે. પહેલા જ વરસાદી પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફ્લેર થયો હતો. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે હવે જર્જરિત બિલ્ડિંગો પણ મોટી જાનહાની સર્જે તેવી ભીતિ નગરજનો સેવી રહ્યા છે. શહેરના જાગૃત નાગરિકોની રજૂઆત બાદ પાલિકાએ જર્જરિત ઇમારતોની લિસ્ટ નીકાળી ઇમારતો ઉતારી લેવા નોટિસો પાઠવી છે. પરંતુ નોટિસો છતાં જર્જરિત ઇમારતો ઉતારવામાં આવી નથી. બીજી તરફ પાલિકાની જવાબદારી માત્ર નોટિસો અને જાહેરાતો પૂરતી જ હોય તેમ પાલિકાએ માત્ર નોટિસો પાઠવી અને જાહેરાત આપીને જ સંતોષ માની લીધો છે. ત્યારે પાલિકા પોતાની જવાબદારીમાં ઉણી ન ઉતરતા ભારે વરસાદ સમયે ઇમારતો મોટું જોખમ ઉભું કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જો કે પાલિકા પ્રમુખે કહ્યું કે શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો સ્વૈચ્છિક ઉતારી લેવા જાહેરાત દ્વારા જાણ કરી દેવાઈ છે. છતાં જે લોકોએ નથી ઉતારી અને ઉતારવી જોઈએ તે લોકોને ફરીથી જાણ કરવામાં આવશે. નોંધનીય છે કે શહેરની જર્જરિત ઇમારતો મોટી જાનહાની સર્જે તેવી સ્થિતિ છે, છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. ત્યારે બીજી તરફ જર્જરિત ઇમારતોના આસપાસ રહેતા લોકો સતત ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે પાલિકા કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા જાગે છે કે પછી પાલિકાની આળસૃતિ મોટી દુર્ઘટનાને નોતરે છે. જર્જરિત મકાનોમાં આપણે જાહેર સૂચના છે એ પ્રસિદ્ધ કરી દીધેલી છે અને અખબારી દ્વારા તો બધાને જાણ કરી દીધેલી છે. અને આ ઉપરાંત અત્યારે નગરપાલિકાની બે ટીમ દ્વારા જર્જરિત મકાનનો સર્વે પણ ચાલી રહ્યો છે. એ પૈકી અમુક મકાનોની યાદી આવી ગયેલી છે અને અમુક મકાનોની યાદી આવવાની બાકી છે. સિટીમાં કેટલીક જગ્યાએ જર્જરિત મકાનો અસ્તિત્વ ધરાવે છે અને તેને ઉતારી લેવા માટે અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવેલી જ છે. આ વખતે પણ આ સર્વે પૂરો થાય એટલે તુરંત જે મકાનો છે જે મકાનો યાદીમાં સામેલ થશે તમામને સૂચના આપી દેવામાં આવશે. જે જર્જરિત મકાનો છે શહેરમાં એના માટે અમે નગરપાલિકા દ્વારા દર ચોમાસા પહેલાં આપણે જાણવા જોગ જાહેરાત આપી દેતા હોય કે જે માલિક હોય એમને સ્વૈચ્છિક રીતે એવું કોઈ જાનહાનિ ના થાય અને એમને ઉતારી દેવા અને કોઈ લોકોને તકલીફ ના પડે એના માટે અમે નગરપાલિકા એમને જાણ કરી દેતી હોય છે સ્વૈચ્છિક રીતે અમને આ ઉતારી દેવા જોઈએ. પાલનપુર નગરપાલિકા વિસ્તારોમાં અનેક જર્જરિત મકાનો છે જે વર્ષો પુરાણા મકાનો છે, નવાબી શાસનકાળના મકાનો છે અને જેની કોઈ દરકાર લેવામાં આવી નથી અને જેના કારણે આસપાસ રહેતા લોકો ખૂબ જ તકલીફ અને મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અત્યારે મોન્સૂનનો સમય છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. હેડક્વાર્ટર ન છોડવાના આદેશો પણ તંત્ર દ્વારા કરવામાં આવે છે. એનડીઆરએફની ટીમો આપણી જોડે છે અને વરસાદી માહોલના વચ્ચે જો વધારે પડતો વરસાદ થઈ ગયો તો આજે મોટી જાનહાનિ થાય એ પહેલાં નગરપાલિકા તંત્ર જાગે અને આ જે જર્જરિત મકાનો છે એમને એમના ઉતારવાની અને કાર્યવાહી કરવાની હાથ ધરે એવી એક માંગ. પાલનપુરમાં એવા ઘણા જર્જરિત મકાનો છે જેવા બિલ્ડિંગો છે જેવા જે મજૂરિયા વર્ગ જે રોજિંદો જીવી અને રોજિંદો કમાઈને ખાનારા લોકો છે ત્યાં નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે પણ એનું કામ નક્કર કામે કરવામાં આવ્યું નથી. તો મારી વિનંતી છે કે આવા જે જગ્યાએ જે જર્જરિત બિલ્ડિંગ છે અને જે જગ્યાએ જે લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે રોજિંદી મજૂરી માટે જે લોકો આવતા હોય છે અને જે અમુક હાદસા થતા હોય છે જેના લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે તો હું કહેવા માગું છું કે નગરપાલિકા નોટિસ આપવાની જગ્યાએ કડકમાં કડક કાર્યવાહી કરે જેથી કરીને આવા લોકોના જીવ બચી શકે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ. નમસ્કાર.